આજે કમલમમાં વધુ ત્રણ જિલ્લાની કારોબારી બેઠક, સુરેન્દ્રનગર, રાજકોટ, ગ્રામ્ય, ગીર સોમનાથની કારોબારી બેઠક, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક, પેજ સમિતિ, બૂથ સમિતિ, સોશિયલ મીડિયાના મુદ્દાઓ પર ચર્ચા, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને કારોબારીની બેઠક, લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કારોબારીની બેઠક કેટલી મહત્વની, શું ચર્ચા કરવામાં આવશે, કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવશે? આજે વધુ ત્રણ જિલ્લાની કારોબારી બેઠકનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ બેઠક છે તે યોજાશે, જેમાં રાજકોટ, ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને અનેક જિલ્લો જે છે તે આમ ત્રણ જિલ્લા મળી અને આજે ત્રણ જિલ્લાની કારોબારી બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લો જે છે તેમાં અગત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક વિસ્તારમાં ભાજપને મતોનું નુકસાન થયું હતું, તેના ઉપર જોર આપવામાં આવશે। આ સિવાય આગામી લોકસભા ચૂંટણીમાં કઈ રીતે તમામ મતો અંકે કરવા તેને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવશે। ગત વિધાનસભાની ચૂંટણીમાં જે પેટર્ન ઉપર ભાજપે 156 સીટ મેળવી છે તે જ પેટર્ન ઉપર હવે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ મતદારો વચ્ચે જવા માટે થઈ અને સૂચન છે તે કરવામાં આવશે, એટલે કે પેજ સમિતિ અને બૂથ સમિતિ ઉપર જોર આપવા માટે થઈ અને સૂચન છે તે કરવામાં આવશે। એ સિવાય સોશિયલ મીડિયા ઉપર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવા માટે થઈ અને કહેવામાં આવશે, અને જે મતદારો લાભાર્થી છે સરકારની યોજનાના તેનો ડેટા એકત્ર કરી અને એપ્લિકેશનમાં અપલોડ કરવો, સાથે જ પેજ સમિતિમાં ગત વખતે જે મતદાન થયું હતું તેનો ડેટા પણ બીજેપીની જે એક સરળ એપ્લિકેશન છે તેમાં અપડેટ કરવા માટે થઈ અને આજની આ બેઠક છે તેમાં સૂચન કરવામાં આવશે। આમ આગામી સમયમાં ત્રણ ત્રણ જિલ્લાની કારોબારી બેઠકનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને જ મનોમંથન કરવામાં આવશે। આભાર તમામ વિગતો માટે।